नमस्ते दोस्तों, शशि का गुंतला ने अर्श का गुंतला। आज एक बिल्कुल नवी बात लेने आया छे। तबे कहीं कल्पना करी शको छो? केम नहीं मोरी, तमारी विषय कल्पना अने मने न होय दर्शकों शक्य छे? कदापि नहीं। आजे मिस्टर शशिकांत तमारी समक्ष एक एकदम नवी वात कृति लेने पधार्या छे। तमे सांभळशो ई कृति ने, तमने एम थशे के आ वीडियो हूँ क्यारे बंध ज न करूँ, बस सांभळ्या ज करूँ। एटली सरस एमने भाषा लखी छे, वापरी छे। હવે મારા વખાણ કરવાનું મૂકી અને આપણે ટોપિક ઉપર આવીએ કે રાજકોટ 35 વર્ષ પહેલા રાજકોટ શહેરની અંદર લાખાજી રાજ પુસ્તકાલયમાં દર શનિવારે અમે કવિ મિત્રો મળતા હતા। ક્યાં તમે કવિ મિત્રો? બિલકુલ, અમારા કવિ મિત્રોની અંદર આનંદ શર્મા, સુરેશ પંડિત અને એવા કેટલાય મિત્રો હતા। એવી જ રીતે અમદાવાદની અંદર પણ અમે લોકો કવિ સંમેલન, પ્રાઇવેટ કવિ સંમેલનની અંદરમાં ભેગા મળતા અને વાતો કરતા। ઓકે મિત્રો, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ઓ ખાયલ સાહેબ અને છાંદસ અછાંદસ કવિઓનો એક બહુ મોટો મેળાવડો સતત થતો, એ વાતને આજે 35 વર્ષ વીતી ગયા અને મેં રાજકોટ છોડીને મુંબઈમાં વસવાટ કર્યો, મારું લખવાનું બંધ થઈ ગયું। બિઝનેસ ભણતર અને વિડિયો જગતની અંદરમાં મારી એક પદાર્પણ પથ બન્યો, જે અત્યાર સુધી ચાલી રહ્યો છે। અત્યારે તો વધી ગયો છે અને નવાઈની વાત એ છે કે 35 વર્ષ પછી વિડિયો જગતની અંદર બેલઝોડો ટીવી સાથે અને આ કવિતાઓની સાથે હું તમારી સમક્ષ, વિશ્વની સમક્ષ ગુજરાતી કવિતાઓ લઈને હાજર છું। મેં ફરી એ કલમને મારા હાથમાં લીધી છે અને તમને એક નાનકડી એવી કવિતા, જે આટલા વર્ષોથી મેં લખવાનું બંધ કર્યું હતું, ફરીથી મેં ચાલુ કર્યું છે। તમારી સમક્ષ મિસ્ટર શશિકાંત એક બહુ જ સુંદર કૃતિ રજૂ કરે છે। ખડખડ વહેતો સપનાનો મહેલ, જરાક હસું ત્યાં રોકાતો મહેલ, સચી તજીને સેથામાં ઉઘડતી બારી, બારી બહાર મજાનો ખેલ। ખેલ તો બધાને ગમે, સારો હોય તો વધારે ગમે અને સમજ ના હોય તો ગમે કે ના ગમે એ તો ગમે જ ગમે છે। શું લાગે છે? બસ આવી જ હતી અમારી જિંદગી, ઠેકડો મારું ત્યાં સૂરજ ઉગે, બસમાં બેસી રાજકોટ થી મન મુંબઈ સુધી પૂગે, જેમાં દરિયો અધવચ્ચે સુકાય અને રમત ઊભી રહે। એવા રમત ગમતમાં વર્ષો પછી નવાઈ જિંદગી સીધી રહે, કેમ નવાઈ લાગી? હાસ તો આપણી જિંદગીમાં કરોડ તો ક્યાં જ હતી? કરોડ રજુ કરોડ તો ક્યાં હતી? સત્તા કુકડી રમતા ત્યારે જિંદગી વિશે ક્યાં ભાન હતું? બસ પાણી ગરમ થાય અને નહાઈ લઈએ, દૂધીનું શાક અને રોટલી ખાઈ લઈએ, મોંમાં પાણી આવ્યું ને બસ એવી ગરમ વાત કહીએ,
એક સવારે સાંભળ્યું કે શહેરનો શહેર ગયો, જરાક તડકે બેસી જઈએ. અને મારે શું, એ તો શહેરનો શહેર, મારો તો સેટ. કેમ ના સમજ્યા? ભૂતપૂર્વ મને કાઢ્યો તો મારો એ સેટ. ભાઈ, રોકડી કરવી હોય તો ઠેકડી ના કરાય, ને ઠેકડી કરવી હોય તો રોકડી ના થાય. બસ હવે હાવ કરો, ખડખડ વહેતો સપનાનો મહેલ, જરા કશું ત્યાં રોકાણો મહેલ. તો દર્શકો, જિંદગીની આ એક નાનકડી સંતા પકડી, અને જિંદગીના તડકા છાયાની આ એક નાનકડી ગૂંથણી, 30-35 વર્ષના સપનાઓ, સપનાઓનો મહેલ ભાંગીને બુક્કો થતા, બુક્કો થઈને ચણાતા, ચણાઈને ઉગતા, ઉગીને સંભળતા, સાંભળીને પાછા રંગબેરંગી કલરફુલ કપડાં પહેરીને તમારીને મારી સામે ઊભા રહેતા, આવા કેટલાય પડછાયાઓ તમારીને મારી સમક્ષ હાજર થયા છે, એને જ જિંદગી કહેવાય છે. અને એ જિંદગીની રમત એટલે કવિતા. આ કવિતાઓ અમે જ્યારે બોલતા 35 વર્ષ પહેલા, અત્યારે મન ખોબે ખોબે આનંદથી ભરાતું. સાચી વાત. પણ આજે ફરીથી બેલઝો ટીવીના પ્લેટફોર્મ ઉપર ખોબે ખોબે શું, એનાથી પણ વધારા મોટા સમુદ્ર બાથની અંદરમાં લઈને હું આનંદ અનુભવી રહ્યો છું. મારા તમામ એ મિત્રો કે જે લોકો આજે આ દુનિયામાં નથી, રમેશ પારેખ સાહેબ, મનોજ ખંડોરિયા, આદિલ મંસૂરી, કેટલાય મિત્રો આ દુનિયા છોડીને ચાલી ગયા, પણ જે મિત્રો ક્યાંક છે, જેની આજે મને નથી ખબર કે લોકો ક્યાં વસે છે, રાજકોટમાં છે, અમદાવાદમાં છે, કે ન્યુયોર્કમાં છે, આ બધા દિગ્ગજો કવિતાઓ કરતા 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 ઘણા મોટા કવિઓ બની ગયા છે, પણ કોણ ક્યાં છે તેની મને બહુ ખ્યાલ નથી. મિત્રો, આજે હું અહીં વિરમું છું અને તુરંત તમારી સમક્ષ બીજી કાવ્ય રચના લઈને આવું છું. નમસ્કાર.